નમસ્કાર મિત્રો, એજ્યુકેશન અપડેટ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજના વિડીયોમાં ગુજરાતના ઇતિહાસના 100 જેટલા પ્રશ્નોનો અભ્યાસ કરવાના છીએ. તો વિડીયોને શરૂથી અંત સુધી જોજો અને ગુજરાતના ઇતિહાસના બાકીના પાર્ટ્સ તમે ન જોયા હોય તો અમારી ચેનલમાં વિઝિટ કરીને બીજા ભાગ પણ તમે જોઈ શકો છો. તો જોઈએ ગુજરાતનો ઇતિહાસ. પ્રશ્ન નંબર 151 છે, જિલ્લામાં લોકશાહી વિકેન્દ્રીકરણની યોજનાનો અમલ કઈ સાલમાં શરૂ થયો? સાચો જવાબ છે 1963. પ્રશ્ન નંબર 152, કયા સમયગાળા દરમિયાન દેશી રાજ્યોમાં વિલીનીકરણનો પ્રશ્ન સરદાર પટેલે કુનેહપૂર્વક ઉકેલ્યો? તો જવાબ છે 1947 થી 1960. પ્રશ્ન નંબર 153, મહાગુજરાતની સ્થાપનાના પ્રશ્ને કઈ સાલમાં ઉગ્ર આંદોલન થયું? જવાબ છે 1956. પ્રશ્ન નંબર 154, નિર્દોષ નાગરિકો હેરાન ન થાય તે માટે રાજ્યએ કયા પંચની રચના કરી? તો જવાબ છે તકેદારી પંચ. પ્રશ્ન નંબર 155, કઈ સાલમાં બિન કોંગ્રેસી સરકારની રચના થઈ હતી? જવાબ છે 1962 અને 1994માં બિન કોંગ્રેસી સરકારની રચના થઈ હતી. પ્રશ્ન નંબર 156, બિન કોંગ્રેસી સરકારની રચના કુલ કેટલી વાર થઈ? તો 2 વાર, 1962 અને 1994. પ્રશ્ન નંબર 157, ચીમનભાઈ પટેલના નેતૃત્વ હેઠળ કઈ સાલમાં જનતા દળે ભારતીય જનતા પક્ષ સાથે મિશ્ર સરકાર રચી? તો જવાબ છે 1990માં. પ્રશ્ન નંબર 158, ખેડે તેની જમીનના ક્રાંતિકારી ખ્યાલનો સફળ પ્રયોગ કરનાર કયા રાજ્યમાં પાર પડ્યો હતો? તો જવાબ છે ગુજરાત. પ્રશ્ન નંબર 159, ખેડે તેની જમીનના પરિણામે 1970માં કેટલા લાખ ગણોતિયા 15.5 લાખ હેક્ટર જમીનના માલિક બન્યા? તો જવાબ છે 7. પ્રશ્ન નંબર 160, ખેડે તેની જમીનના સમયગાળામાં કેટલા હેક્ટર જમીન સરકારને પ્રાપ્ત થઈ? જવાબ છે 20 હેક્ટર. પ્રશ્ન નંબર 161, કઈ સાલમાં પંચાયત રાજની સ્થાપનાનો કાયદો ઘડાયો હતો? જવાબ આવશે 1961. પ્રશ્ન નંબર 162, કઈ સાલમાં પ્રથમ વખત અવિશ્વાસની દરખાસ્ત આવી હતી? જવાબ છે 1963. પ્રશ્ન નંબર 163, પ્રથમ વખત આવેલી અવિશ્વાસની દરખાસ્ત 32 વિરુદ્ધ કેટલા મત દ્વારા પરાસ્ત થઈ હતી? તો જવાબ છે 101. પ્રશ્ન નંબર 164, ગુજરાત રાજ્યની પ્રથમ ચૂંટણી કઈ સાલમાં યોજાઈ હતી? યાદ રાખજો મિત્રો, ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે, તો વિડીયો એક લાઇક જરૂરથી કરી દેજો. 1962માં પ્રથમ વખત ચૂંટણી ગુજરાત રાજ્યમાં યોજાઈ હતી. પ્રશ્ન નંબર 165, 1962માં યોજાયેલ ગુજરાત રાજ્યની પ્રથમ ચૂંટણીમાં કોંગ્રેસ પક્ષને કેટલી બેઠકો પ્રાપ્ત થઈ હતી? જવાબ છે 113. પ્રશ્ન નંબર 166, બળવંતરાય મહેતાએ કેટલા વર્ષ સુધી મુખ્યમંત્રી પદે રહ્યા હતા? જવાબ છે 2 વર્ષ. પ્રશ્ન નંબર 167, બળવંતરાય મહેતા કયા સમયગાળા દરમિયાન મુખ્યમંત્રી પદે રહ્યા હતા? તો જવાબ છે 1963-1963 થી 1909-1965. પ્રશ્ન નંબર 168, બળવંતરાય મહેતાના સમયગાળા દરમિયાન કયા વીજળી મથકની શરૂઆત થઈ હતી? તો જવાબ છે ધુવારણ. પ્રશ્ન નંબર 169, બળવંતરાય મહેતાના સમયગાળા દરમિયાન કયા શહેરમાં કોયલી રિફાઇનરી કાર્ય કરતી થઈ? જવાબ છે વડોદરામાં. પ્રશ્ન નંબર 170, બળવંતરાય મહેતાના સમયગાળામાં સિંચાઈ પાછળ કેટલા લાખનો ખર્ચ કરવામાં આવ્યો હતો? તો જવાબ છે 1352 લાખ. પ્રશ્ન નંબર 171, બળવંતરાય મહેતાના સમયગાળામાં કઈ સાલમાં પાકિસ્તાને ભારત પર આક્રમણ કર્યું હતું? તો જવાબ છે 1965. પ્રશ્ન નંબર 172, હિતેન્દ્રભાઈ દેસાઈએ દેવસ્થાન ઇનામ સત્તા પ્રકાર નાબૂદી અધિનિયમ કઈ સાલમાં પ્રસાર કર્યો હતો? તો જવાબ છે 1969.
પ્રશ્ન નંબર 173, પારડીની ઘાસિયા જમીનના પ્રશ્નનો કેટલા વર્ષમાં આંદોલનો બાદ સુખદ ઉકેલ આવ્યો હતો? તો જવાબ છે 14 વર્ષ. પ્રશ્ન નંબર 174, હિતેન્દ્રભાઈ દેસાઈના સમયગાળા દરમિયાન 1970 સુધીમાં ભારત સરકારે કેટલા મોટા ઉદ્યોગોને નવા એકમો શરૂ કરવા લાયસન્સ આપ્યા હતા? જવાબ છે 215. પ્રશ્ન નંબર 175, શહીદ સ્મારકનો પ્રશ્ન કેટલા વર્ષ બાદ ઉકેલાયો? તો જવાબ છે 11 વર્ષ. પ્રશ્ન નંબર 176, શહીદ સ્મારકનો પ્રશ્ન કયા મુખ્યમંત્રીના સમયગાળામાં ઉકેલાયો હતો? જવાબ છે હિતેન્દ્રભાઈ દેસાઈ. પ્રશ્ન નંબર 177, હિતેન્દ્રભાઈ દેસાઈએ કઈ સાલમાં માધ્યમિક શિક્ષણ મફત જાહેર કર્યું હતું? જવાબ છે 1971. પ્રશ્ન નંબર 178, હિતેન્દ્રભાઈ દેસાઈના સમયમાં કઈ સાલમાં ગુજરાતમાં મોટા પાયે પર કોમી રમખાણો ફાટી નીકળ્યા હતા? તો જવાબ છે 1969. પ્રશ્ન નંબર 179, કયા મુખ્યમંત્રીએ નાના ખેડૂતોને મહેસૂલમાંથી મુક્તિ આપતો અને માધ્યમિક શિક્ષણ મફત કરવાનો કાયદો પ્રસાર કર્યો? જવાબ છે ઘનશ્યામભાઈ ઓઝા. પ્રશ્ન નંબર 180, ઘનશ્યામભાઈ ઓઝાએ કઈ સાલમાં ધારાસભામાં ગુજરાત રાજ્ય માધ્યમિક શિક્ષણ વિધેયક પસાર કરાયું? તો જવાબ છે 1973. પ્રશ્ન નંબર 171, માધ્યમિક શિક્ષણ બોર્ડની રચના કયા મુખ્યમંત્રીના સમયમાં થઈ હતી? તો જવાબ છે ઘનશ્યામભાઈ ઓઝા. પ્રશ્ન નંબર 182, રૂરલ હાઉસિંગ બોર્ડની રચના કયા મુખ્યમંત્રીના સમયગાળા દરમિયાન થઈ હતી? તો જવાબ છે ઘનશ્યામભાઈ ઓઝા. મિત્રો, આવા જ વિડીયો મેળવવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને વિડીયોને એક લાઇક પણ કરતા રહેજો. પ્રશ્ન નંબર 183, આદિવાસી જાતિઓના વિકાસ માટે ગુજરાત આદિજાતિ વિકાસ કોર્પોરેશન રચના કયા મુખ્યમંત્રીના સમયગાળા દરમિયાન થઈ હતી? તો જવાબ છે ઘનશ્યામભાઈ ઓઝા. પ્રશ્ન નંબર 184, ગુજરાતના સૌથી નાની ઉંમરના પ્રથમ મુખ્યમંત્રી કોણ હતા? જવાબ છે ચીમનભાઈ પટેલ. પ્રશ્ન નંબર 185, ચીમનભાઈ પટેલે કયા સમયગાળામાં અન્નની અછતને પહોંચી વળવા અને ચીજવસ્તુઓના ભાવ ઘટાડવાના પગલાં લીધા? તો જવાબ છે 1973 થી 74. પ્રશ્ન નંબર 186, નવનિર્માણનું આંદોલન કયા મુખ્યમંત્રીના સમયગાળામાં શરૂ થયું હતું? તો જવાબ છે ચીમનભાઈ પટેલ. પ્રશ્ન નંબર 187, ચીમનભાઈ પટેલને કયા વર્ષમાં રાજીનામું આપવાની ફરજ પડી હતી? જવાબ છે 1974. પ્રશ્ન નંબર 188, ચીમનભાઈ પટેલે કેટલા વર્ષના સમયગાળા દરમિયાન તેમણે નયા ગુજરાતનું સપનું સાકાર કરવાનો પ્રયત્ન કર્યા હતા? તો જવાબ છે 4 વર્ષ. પ્રશ્ન નંબર 189, ચીમનભાઈ પટેલનું કઈ સાલમાં હૃદયરોગના હુમલાને કારણે મૃત્યુ થયું હતું? જવાબ છે 1994. પ્રશ્ન નંબર 190, ગુજરાતમાં પ્રથમ બિન કોંગ્રેસી જનતા મોરચા સરકારની રચના કયા મુખ્યમંત્રીએ કરી હતી? તો જવાબ છે બાબુભાઈ પટેલ. પ્રશ્ન નંબર 191, કયા મુખ્યમંત્રીના સમયગાળા દરમિયાન દેશમાં આંતરિક કટોકટી જાહેર કરવામાં આવી હતી? તો જવાબ છે બાબુભાઈ પટેલ. પ્રશ્ન નંબર 192, બાબુભાઈ પટેલે ગરીબી દૂર કરવા કઈ યોજના દાખલ કરી હતી? જવાબ છે અંત્યોદય યોજના. પ્રશ્ન નંબર 193, બાબુભાઈ જે પટેલે દેવાદાર ખેડૂતો માટે કેટલા કરોડની રાહતની જાહેરાત કરી હતી? જવાબ છે 66 કરોડ. પ્રશ્ન નંબર 194, બાબુભાઈ જે પટેલના સમય દરમિયાન રાજ્યપાલનું નિવાસસ્થાન અમદાવાદથી ખસેડીને ક્યાં લઈ જવાયું હતું? તો જવાબ છે ગાંધીનગર. પ્રશ્ન નંબર 195, પછાત વર્ગોને મદદ કરવા કુટુંબ પોથીની નવીન પદ્ધતિ કયા મુખ્યમંત્રીએ દાખલ કરી હતી? જવાબ છે માધવસિંહ સોલંકી. પ્રશ્ન નંબર 196, માધવસિંહ સોલંકીએ નર્મદા યોજનાને પૂર્ણ કરવા વિશ્વ બેંક પાસેથી પ્રથમ તબક્કાએ કેટલા કરોડની લોન પ્રાપ્ત થઈ? તો જવાબ છે 500 કરોડ. પ્રશ્ન નંબર 197, માધવસિંહ સોલંકીના સમયગાળા દરમિયાન ઔદ્યોગિક ક્ષેત્રે ગુજરાત 8મા સ્થાનેથી કયા સ્થાને આવી ગયું હતું? તો જવાબ છે દ્વિતીય સ્થાને. પ્રશ્ન નંબર 198, વડોદરા રાજ્યને વહીવટી રાજ્ય પેશ્ચાઈ ધોરણે ચાલતો હતો ત્યારે કયું ખાતું સૌથી મહત્વનું હતું? તો જવાબ છે રેવન્યુ ખાતું. પ્રશ્ન નંબર 199, માધવસિંહ સોલંકીએ પ્રાથમિક શાળામાં
કેટલા લાખ બાળકો માટે 110 કરોડના ખર્ચે મધ્યાહન ભોજન યોજના શરૂ કરી હતી? જવાબ છે 50 લાખ. પ્રશ્ન નંબર 200. કયા મુખ્યમંત્રીના સમયમાં યુનિવર્સિટી કક્ષા સુધી કન્યા કેળવણી મફત કરીને સરકારે કન્યા કેળવણીને પ્રોત્સાહન આપવાનું અગત્યનું પગલું ભર્યું હતું? જવાબ છે માધવસિંહ સોલંકી. પ્રશ્ન નંબર 201. કયા મુખ્યમંત્રીએ મૂકેલી ખામ યોજનાને કારણે ગુજરાતમાં પ્રથમ વખત ઉચ્ચ જ્ઞાતિ અને નિમ્ન જ્ઞાતિ એવા બે ભેદ પડ્યા? તો જવાબ છે માધવસિંહ સોલંકી. પ્રશ્ન નંબર 202. માધવસિંહ સોલંકીએ કઈ સાલમાં રાજીનામું આપવાની ફરજ પડી હતી? તો જવાબ છે 1985. પ્રશ્ન નંબર 203. ગુજરાતના પ્રથમ આદિવાસી મુખ્યમંત્રી કોણ બન્યા હતા? તો જવાબ છે અમરસિંહ ચૌધરી. પ્રશ્ન નંબર 204. અમરસિંહ ચૌધરીએ કયા સમયગાળા દરમિયાન મુખ્યમંત્રી પદે રહ્યા હતા? તો જવાબ છે 6/7/1985 થી 1/6/1989. પ્રશ્ન નંબર 205. ગુજરાતમાં લોકપ્રિય સરકારોની સાથોસાથ રાજકીય કટોકટીને કારણે કેટલી વખત રાષ્ટ્રપતિ શાસન લદાયા છે? તો જવાબ છે 4 વખત. પ્રશ્ન નંબર 206. 1994 સુધીમાં કેટલા દિવસો સુધી ગુજરાત રાષ્ટ્રપતિ શાસન હેઠળ રહ્યું હતું? જવાબ છે 1083 દિવસ સુધી ગુજરાત રાજ્ય રાષ્ટ્રપતિ શાસન હેઠળ રહ્યું હતું. પ્રશ્ન નંબર 207. ગુજરાતમાં કઈ સાલમાં પ્રથમ વખત રાષ્ટ્રપતિ શાસન લાદવામાં આવ્યું હતું? તો જવાબ છે 1971માં. પ્રશ્ન નંબર 208. ગુજરાતમાં પ્રથમ વખત રાષ્ટ્રપતિ શાસન લાદવામાં આવ્યું ત્યારે રાજ્યપાલ તરીકે ફરજ પર કોણ હતા? તો જવાબ છે શ્રીમાન નારાયણ. પ્રશ્ન નંબર 209. કયા રાજ્યપાલના સમયમાં બીજી વખત રાષ્ટ્રપતિ શાસન સ્થાપાયું હતું? તો જવાબ છે કે વિશ્વનાથન. પ્રશ્ન નંબર 210. ગુજરાતમાં બીજી વખત રાષ્ટ્રપતિ શાસન કઈ સાલમાં લાદવામાં આવ્યું હતું? જવાબ છે 1974. પ્રશ્ન નંબર 211. ગુજરાતમાં ત્રીજી વખત કે વિશ્વનાથન રાજ્યપાલ કાળ દરમિયાન ક્યારે રાષ્ટ્રપતિ શાસન લાદવામાં આવ્યું હતું? જવાબ છે 1976. પ્રશ્ન નંબર 212. સૌરાષ્ટ્રના રજવાડાઓ પર નિયંત્રણ રાખવા ક્યાં આગળ એજન્ટ ટુ ધી ગવર્નરની કોઠી સ્થાપવામાં આવી હતી? જવાબ છે રાજકોટ. પ્રશ્ન નંબર 213. ચોથી વખત રાષ્ટ્રપતિ શાસન એટલે કે 1980 કયા રાજ્યપાલના સમયમાં લાદવામાં આવ્યું હતું? જવાબ છે શ્રીમતી શારદા મુખર્જી. પ્રશ્ન નંબર 214. ભારતમાં કુલ કેટલા પ્રકારની રાજ્ય શાસન પદ્ધતિઓ છે? જવાબ છે 3. પ્રશ્ન નંબર 215. ગુજરાતમાં કઈ રાજ્ય શાસન પદ્ધતિ જે રહી છે? તો જવાબ છે બહુપદા પ્રથા. પ્રશ્ન નંબર 216. ગુજરાતમાં કોંગ્રેસ કઈ સાલથી કામગીરી શરૂ કરી હતી? જવાબ છે 1920. પ્રશ્ન નંબર 217. મોરારજી દેસાઈની કઈ સાલમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મંત્રી તરીકે નિમણૂક થઈ હતી? જવાબ છે 1947. પ્રશ્ન નંબર 218. 1962 ચૂંટણીમાં કોંગ્રેસને લોકસભાની કેટલી બેઠકો મળી હતી? તો જવાબ છે 16. પ્રશ્ન નંબર 219. 1962ની ચૂંટણીમાં કોંગ્રેસને વિધાનસભાની કેટલી બેઠકો મળી હતી? જવાબ છે 13. પ્રશ્ન નંબર 220. કઈ સાલમાં રાષ્ટ્રીય કક્ષાએ કોંગ્રેસના ભાગલા પડ્યા હતા? જવાબ છે 1969. પ્રશ્ન નંબર 221. ગુજરાતની 1962ની વિધાનસભામાં સ્વતંત્ર પક્ષે કેટલી બેઠકો ઉપર ઉમેદવારો ઊભા રાખ્યા હતા? જવાબ છે 106. પ્રશ્ન નંબર 222. ગુજરાતની 1962ની વિધાનસભામાં સ્વતંત્ર પક્ષને કેટલી બેઠકો મળી હતી? તો જવાબ છે 26. પ્રશ્ન નંબર 223. ગુજરાતમાં 1967માં સ્વતંત્ર પક્ષના નેતા કોણ હતા? તો જવાબ છે ભાઈ કાકા. પ્રશ્ન નંબર 224. ગુજરાતનો સ્વતંત્ર પક્ષ છેવટે કયા પક્ષમાં વિલીન થઈ ગયો? જવાબ છે જનતા પક્ષ. પ્રશ્ન નંબર 225. રાજ્યમાં નવનિર્માણ આંદોલન કઈ સાલમાં શરૂ થયું જેના પરિણામે ગુજરાત વિધાનસભા ભંગ કરવી પડી? તો જવાબ છે 1994.
પ્રશ્ન નંબર 226, ગુજરાતમાં 1980માં થયેલી ચૂંટણીમાં કયા પક્ષનું ભારે બહુમતીથી ફરી શાસન સ્થપાયું હતું? જવાબ છે કોંગ્રેસ. પ્રશ્ન નંબર 227, ગુજરાતમાં જનતા પક્ષને માર્ચ 1977ની લોકસભાની ચૂંટણીમાં કેટલી બેઠકો પ્રાપ્ત થઈ હતી? જવાબ છે 16. પ્રશ્ન નંબર 228, ગુજરાતમાં જનતા પક્ષને 1980ની લોકસભાની ચૂંટણીમાં કેટલી બેઠકો પ્રાપ્ત થઈ હતી? જવાબ છે 1. પ્રશ્ન નંબર 229, ગુજરાતમાં 1980ની વિધાનસભાની કેટલી બેઠકો જનતા પક્ષને પ્રાપ્ત થઈ હતી? જવાબ છે 21. પ્રશ્ન નંબર 230, ગુજરાતમાં જનતા પક્ષને 1985ની લોકસભાની ચૂંટણીમાં કેટલી બેઠકો પ્રાપ્ત થઈ હતી? જવાબ છે 1. પ્રશ્ન નંબર 231, ઈસવીસન 1970માં કર્નલ એન્ડરનને જાહેર વિષયો જેવા કે આરોગ્ય, કેળવણી, રસ્તાઓ વગેરે માટે કેવી સભા રચવાનો પ્રસ્તાવ રજૂ કર્યો હતો? તો જવાબ છે પ્રતિનિધિ સભા. પ્રશ્ન નંબર 232, ભૂતપૂર્વ ભારતીય જનસંઘ એ હાલનો કયો પક્ષ છે? જવાબ છે ભારતીય જનતા પાર્ટી. પ્રશ્ન નંબર 233, ભારતીય જનતા પક્ષ કઈ સાલમાં અસ્તિત્વમાં આવ્યો હતો? તો જવાબ છે 1980. પ્રશ્ન નંબર 234, ભારતીય જનતા પક્ષને સ્થાપના કઈ સાલમાં થઈ હતી? તો જવાબ છે 1951. પ્રશ્ન નંબર 235, 1962માં જનતા પક્ષ કેટલા ઉમેદવારો મેદાનમાં ઉતાર્યા પરંતુ એક પણ બેઠક પ્રાપ્ત થઈ નહોતી? જવાબ છે 22 ઉમેદવારો. પ્રશ્ન નંબર 236, 1975માં ભાજપા ને જનતા મોરચાના ઘટક પક્ષ તરીકે કેટલી બેઠકો પ્રાપ્ત થઈ હતી? જવાબ છે 18. પ્રશ્ન નંબર 237, 1989માં ભાજપને લોકસભામાં કેટલી બેઠકો પ્રાપ્ત થઈ હતી? તો જવાબ છે 12. પ્રશ્ન નંબર 238, ગુજરાતમાં ભાજપાએ 1989 કયા શહેરની મ્યુનિસિપલ કોર્પોરેશન પર અંકુશ જમાવ્યો હતો? જવાબ છે અમદાવાદ, સુરત અને રાજકોટ. પ્રશ્ન નંબર 239, વિધાનસભાની 1995 ચૂંટણીમાં ભારતીય જનતા પક્ષના કેટલી બેઠકો આવી હતી? તો જવાબ છે 121. પ્રશ્ન નંબર 240, દક્ષિણ ગુજરાતમાં કયા જિલ્લાના પારડી તાલુકામાં રાજ્ય સમાજવાદી પક્ષનો પ્રભાવ જોવા મળતો હતો? જવાબ છે જે તે વખતે સુરતમાં હતું, હાલનો વલસાડમાં પારડી તાલુકો આવેલો છે. પ્રશ્ન નંબર 241, પ્રજા સમાજવાદી પક્ષે 1952ની ધારાસભાની ચૂંટણીમાં કેટલી બેઠકો ઉપર વિજય પ્રાપ્ત કર્યો હતો? જવાબ છે 4 બેઠકો. પ્રશ્ન નંબર 242, પ્રજા સમાજવાદી પક્ષના નેતાઓ કયા પક્ષના જોડાઈ જતા પક્ષની અસરકારકતા ઘટી? જવાબ છે કોંગ્રેસ. પ્રશ્ન નંબર 243, સામ્યવાદી પક્ષે 1972માં ધારાસભાની ચૂંટણીમાં કેટલી બેઠકો પ્રાપ્ત કરી હતી? તો જવાબ છે 1. પ્રશ્ન નંબર 244, 1972ની વિધાનસભાની ચૂંટણીમાં સામ્યવાદી પક્ષના ઉમેદવાર કયા વિસ્તારમાંથી ચૂંટાઈ આવ્યા હતા? તો જવાબ છે પાલીતાણા. પ્રશ્ન નંબર 245, ગુજરાતના સામ્યવાદી પક્ષના પ્રમુખ કોણ હતા? જવાબ છે દિનકર મહેતા. પ્રશ્ન નંબર 246, કારભારીઓની સભા ક્યાં સુધી અસ્તિત્વમાં હતી? જવાબ છે 1947. પ્રશ્ન નંબર 247, 1990ની વિધાનસભાની ચૂંટણીમાં જનતા દળને કેટલી બેઠકો પ્રાપ્ત થઈ હતી? જવાબ છે 70. પ્રશ્ન નંબર 248, 1995ની વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસે કેટલી બેઠકો પ્રાપ્ત કરી હતી? જવાબ છે 45. પ્રશ્ન નંબર 249, રાજકોટની રાજકુમાર કોલેજ, હન્ટર ટ્રેનિંગ કોલેજ, બર્ટન ફિમેલ ટ્રેનિંગ કોલેજનો વહીવટ ઈસવીસન 1925 સુધી કોણે ચલાવ્યો હતો? તો જવાબ છે કારભારીઓની સભાએ. પ્રશ્ન નંબર 250, મહારાજા સયાજીરાવ ગાયકવાડે ઈસવીસન 1907ના માર્લે મિન્ટોના સુધારા ધ્યાનમાં લઈને વડોદરામાં શેની સ્થાપના કરી હતી? જવાબ છે પ્રજાસભા. તો મિત્રો, આશા રાખું કે વિડીયો તમારી માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ રહેશે. વિડીયોને એક લાઇક કરજો, ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરી લેજો અને બાજુમાં આપેલા બેલ આઇકન પર ક્લિક કરી લેજો જેથી નવા વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહે.
હવે નેક્સ્ટ વિડીયોમાં આપણે જોઈશું ગુજરાતના ઇતિહાસમાં ગુજરાતના પંચાયતી રાજની ભૂમિકા, જે વિડીયો તમને ટૂંક જ સમયમાં જોવા મળતો રહેશે. આભાર.